धारी विधानसभा मतक्षेत्र की पेटा चूंटणी जाहिर थई छे। उम्मीदवारो पण जाहिर थई गया छे। त्यारे धारी तालुकाना छेवाड़े आवेला चरखा केनाल परा गामनी मुलाकात वीटीवी पहोंच्यु हतु। ज्यारे गाममां प्रवेश्या तो जाणवा मळ्युं के गाममां न तो स्ट्रीट लाइट छे के न तो पाका मार्ग, पीवानुं पाणी पण चोख्खुं नथी मळतुं। गाममां बस अने एम्ब्युलन्स पण नथी पहोंची शकती। वीटीवी समक्ष ग्रामजनोए पोतानी मनोव्यथा ठालवी हती अने कह्युं हतुं के 50 वर्षथी नेताओं मात्र ठाला वचनों आपी रहा छे अने आज सुधी कोई ज वचन पूरा नथी कर्या। धारीना साव छेवाड़ा विस्तार चरखा केनाल परामा अहीं आ गाम आखो प्राथमिक सुविधाओं जो होय छे एनाथी वंचित छे। रोड रस्ता पाणीनी समस्या छे, खास करी ખેડૂતોને ખેતીની સમસ્યા સતાઈ રહી છે। આપણે અહીંના સ્થાનિક છે, સ્થાનિકો સાથે વાત કરીએ। અહીં તમારા ગામની મુખ્ય સમસ્યા શું? મુખ્ય સમસ્યા પાણીની છે, રોડ રસ્તાની છે, સ્ટ્રીટ લાઇટ નથી। પછી રજૂઆત અનેકવાર કરેલી છે પણ કોઈ સાંભળતું નથી ને કોઈ મગજમાં લેતું નથી। અનેકવાર રજૂઆત કરી પાણીની, રસ્તાની, પછી પાણી પાદર સુધી આવી ગયેલું છે, કનેક્શન જોડાણ કરેલ નથી અને મેઇન લાઇન તૂટી ગયેલી છે અને સ્કૂલ બંધ કરવા જઈ રહ્યા છે તો અત્યારે લંબાવ્યું છે પણ બંધ કરવા એ લોકો માગે છે। અહીં આ સિવાય પણ ખેતીની અનેક સમસ્યાઓ છે, ખાસ કરી વાત કરીએ તો ખેતીને લઈને અહીંયા કેવી સમસ્યાઓ છે, ખાસ કરી ખેડૂતોને કેવી સમસ્યાઓ છે? ખેડૂતોને જો અત્યારે કે કઈ બહાર જવું હોય તો અમારા ગામમાંથી રોડ રસ્તા એવા છે કે અમારે બહાર જવું હોય તો ટ્રેક્ટર લઈને જવું પડે છે। અમારો રસ્તો એવો છે કે ચોમાસામાં પાણી આવ્યા પછી બ્રિજ ઉપર બે બે ફૂટ, અત્યારે હાલમાં બ્રિજ બનેલો છે તેના પર બે ફૂટ પાણી હોય છે અને રસ્તો એવો ખરાબ છે કે અમારે ટ્રેક્ટર લઈને બહાર જવું પડે 1 કિલોમીટર સુધી અને ત્યાર પછી કોઈ બી ખાનગી વાહનમાં કે જઈ શકાય છે। કોઈ દવાખાનાનું કામ હોય તો 108 કે કોઈ બી સરકારી સુવિધા અમારા ગામમાં આવી નથી શકતી અને નર્મદાના પાણીના પીવાના પાણીના વિશે કહીએ તો પીવાનું પાણી અમારા જે ગામતળનું પાણી છે તે હાલમાં પી શકાય એવું નથી અને જે નર્મદાનું પાણી આવે છે તો એ ખેતરમાં અને નદીમાં જતું રહે છે। અહીં પાણીની સમસ્યાઓ છે ભાઈ, પાણીની સમસ્યાની વાત કરીએ આપણે, પૂછીએ વડીલને કે હાલ ખેતીની સમસ્યા કેવી છે? દાદા તમે ખેડૂત છો, હાલ ખેતીમાં શું સમસ્યા છે મુખ્ય? ખેતીમાં તો અત્યારે ભૂંડ રોજનો ત્રાસ પૂરેપૂરો છે। ખેડૂત આખો દી મહેનત કરી હોય, રાતે અને તગડવા તો જવું ને, ખેતી પર નુકસાન કરે કોઈ માપ જ નથી કેટલું માપ નુકસાન કરે તે। તીક્ષ્ણ હથિયારથી એને સહાર થઈ શકતો નથી। રાતની અંદર ગમે ત્યારે જઈએ ત્યારે અમને હાનિ જાન જોખમે જવું પડે છે, કારણ કે એ મોરથી સુસો લઈ અને પાછળ દોડે છે અને ખેડૂતને પછાડી દે છે અને બટકું ભરે છે, એ બટકું પાછું ઉખેડી શકતું નથી। એવી ઇથી વિશેષમાં રોજ ભૂંજ આનો અતિ ત્રાસ વધી રહ્યો છે ખેતીની અંદર અને કોઈ પાક તૈયાર થઈ જાય ને એક દિવસ ન જઈએ તો એ પાક આખો ફેલ કરી દેશે। આ વિસ્તારમાં મુખ્ય ખેતીની સમસ્યા છે, લોકોને પાણીની સમસ્યા છે, ત્યારે હાલ અતિવૃષ્ટિ હતી, અત્યારે અતિરેક વરસાદ થયો છે, અતિરેક વરસાદ થવાથી ખેડૂતોની શું સમસ્યા અને હાલ વિધાનસભાની ચૂંટણી છે, તમારી શું માંગ છે? સહાય વીમા કંપની ધ્યાન આપતી નથી, અમારે 5 વર્ષ પહેલાંનો વીમો બાકી છે 13-14નો, એ હજી ચૂક્યો નથી એ લોકોએ અને અત્યારે આ વર્ષે પુષ્કળ વરસાદ પડવાથી પાક નિષ્ફળ ગયેલો છે, એકદમ નિષ્ફળ ગયેલો જ છે તો એ લોકો થોડું થોડું સહાય આપીને સલાહી લીધું એમ કે હજી આપ્યું નથી ફોર્મ, ઓનલાઈન ફોર્મ ભરેલા। વિધાનસભાની ચૂંટણી છે, તમારી સ્થાનિક નેતાઓ સાથે તમારી શું માંગ છે? વિધાનસભાની કાલ ચૂંટણી છે, સ્થાનિક નેતાઓ લઈને તમારી શું માંગ છે? તમારા ગામની વિકાસની, ખેડૂતોની તમારી મુખ્ય માંગ શું છે? સ્થાનિક નેતાઓ જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે છે, પછી કોઈ દેખાડો દેતા નથી તો એના માટે સ્થાનિક નેતાઓ મળે નહીં, પ્રશ્ન કરીએ તો એનો જવાબ છોલ મળતો નથી, તો જ્યારે ચૂંટણી હોય ત્યારે ગામમાં હાજર થાય છે કે અમે આમ કરી દઈશું, અમે આ કરી દઈશું, ફલાણી સુવિધા આપશું, ઓલી આપશું, બરાબર છે તો એ કોઈ ત્યારે વાત કરે, પછી વિધાનસભા હોય કે સંસદ સભા હોય કોઈ બી ચૂંટણી હોય ત્યારે છૂટાઈ જાય એટલે પછી પૂરું, પછી 5 વર્ષ કોઈ સામું જોતું નથી। લોકોની અનેક સમસ્યાઓ છે, લોકો કહી રહ્યા છે કે ખાસ કરી જે નેતાઓ છે એ ચૂંટણી ટાણે જ દેખાઈ રહ્યા છે, ચૂંટણીના સમય બાદ અહીં ખાસ જે ગ્રામ્યના છેવાડા વિસ્તારો છે એ વિકાસથી હાલ વંચિત છે,
दिलीप झीरुका, वीटीवी न्यूज, अमरेली।